हेलो दोस्तों, आज आप जी रहा छे जटाशंकर महादेव मंदिर जे जूनागढ़ में आवेलू छे। आ मंदिर जंगलों अंदर आवेलू छे, तो आपने आ मंदिर ने विजिट करवाना छे ने तमने बतावाना छे केवू छे आ मंदिर अने केवी रीते तमे अहींया सुधी पहोंची शको। तमे जोई रह्या छो मारी यूट्यूब चेनल अंकुश अने ट्रावलिंग ब्लॉग, जहाँ हूँ अलग अलग जगहों विडियो अपलोड करते रहूँ छू। जो तमने मारा विडियो पसंद आता हो तो मारी चेनल लाइक शेयर करवानुं ना भूलता, ने मारी चेनल सब्सक्राइब पण करी लेजो अने बेल आइकॉन जरूर प्रेस करजो, कारण कि हूँ जारे पण नवो विडियो अपलोड करूँ तो सौथी पहेला नोटिफिकेशन तमने मिली जाए। मित्रों, जटाशंकर महादेव मंदिर जवा माटे तमारे आवू पड़ते जूनागढ़मां आवेली भवनाथ तळेटीए। भवनाथ तळेटी उतरशो त्यां तमे आ रस्तो छे, त्यांथी तमारे जवानो छे। बे रस्ता पर छे, एमांथी तमारे एक गिरनार तरफ जशे अने बीजो आ छे जे गिरनारनो रोपवे छे, ए बाजु साइडनो आ रस्तो छे, त्यां तमारे बाजु जवानुं छे। आ गिरनार तमे ऊपर जवुं होय तो एनी माटेनो अहींया रोपवे छे, ए रोपवेनी बिलकुल बाजुमांथी रस्तो छे ज्यां तमे जटाशंकर महादेव मंदिर जई शको छो। અને થોડાક પણ તમે આગળ જશો ત્યાં તમને નદી સામે મળી જશે। વરસાદના વાતાવરણમાં તમે અહીંયા આવશો તો બહુ મજા આવશે। અને તમે જોયો તો નદી વહેતી અને આ બાજુમાં રસ્તો છે જ્યાં તમે નદીની અંદર થોડોક ડેમ જેવું છે ત્યાં સુધી જવું હોય તો તમે અહીંથી જઈ શકો છો। તમે આવા જંગલોની અંદર જઈ રહ્યા છો તો થોડીક સાવધાની રાખીને જજો અંદર, અને અહીંયા બહુ જ પથ્થરનો એવો રસ્તો છે તો તમે પડો નહીં, એની પણ ખાસ ધ્યાન રાખીને જજો। આ જોઈ રહ્યા છો પાણી કેટલું શુદ્ધ છે, ચોખ્ખું પાણી તમને અહીંયા જોવા મળશે। અને આ જે ડેમની વાત કરી મેં એ આ ડેમ છે, ત્યાં ઉપરથી આ પાણી આવતું તમને જોવા મળશે। તો આ ખૂબસૂરત નજારો તમને આ ટ્રીપમાં જોવા મળી જશે। જેમ તમે આગળ વધતા જશો તેમ તમને અહીંયા આંબલીઓ મકાઈ એવી બધી વસ્તુઓ ખાવાની મળી જશે, તો તેવું ખાતા ખાતા અને આનંદ લેતા લેતા તમે આ સફરની આનંદ લઈ શકો છો। આ રસ્તો છે જે આપણે જટાશંકર મહાદેવ મંદિર સુધી જશે, થોડોક રસ્તો આવો સીધો છે અને થોડીક સીડીઓ પણ અંદર રસ્તાઓમાં આવે છે, અને આ રસ્તો પૂરો જંગલમાં થઈને નીકળે છે। તો તમે જોઈ રહ્યા છો ચારે બાજુ જંગલ ઝાડવાઓ છે અને એની વચ્ચેથી આપણે જવાનું છે, અને અહીંયા નાની એવી કેડી બનાવેલી છે, એ કેડી ઉપર ચાલતા ચાલતા તમારે જવાનું છે। અને અહીંયા તમને બહુ બધા વાંદરાઓ પણ જોવા મળશે અને લોકો તેને ખવડાવતા પણ તમને જોવા મળી જશે। જટાશંકર સુધી પહોંચતા તમને વચ્ચે પાણીની લીંબુ શરબતની દુકાનો બધી જ દુકાનો તમને અહીંયા જોવા મળશે, તો તમને ત્યાં સુધી પહોંચવા માટે કોઈપણ જાતનો પ્રોબ્લેમ નહીં આવે। જટાશંકર મહાદેવ મંદિર સુધી પહોંચવા માટે તમારે 450 પગથિયા જેવું છે તેટલું ચાલીને તમારે ત્યાં સુધી પહોંચવાનું છે। અને પગથિયા કંઈક આ ટાઈપના છે, સીધા છે, થોડાક ઉપર ચડતા સીધા એવી રીતે પગથિયા છે, અને તમે જટાશંકર મહાદેવ સુધી પહોંચશો। જો તમે આ પ્લેસની મુલાકાત લઈ રહ્યા છો તો રવિવારે તમે આ મુલાકાત લેશો તો અહીંયા તમને પબ્લિક જોવા મળશે, પરંતુ જો આડા દિવસે તમે અહીંયાની વિઝિટ કરશો તો અહીંયા બહુ જ પબ્લિક ઓછી જોવા મળે છે। તો તમે અહીંયા વિઝિટ કરો તો જ્યારે પબ્લિક હોય ત્યારે જ કરજો, કારણ કે આ જંગલ જેવો એરિયો છે તો તમે સેફ રહો। અને તમે જોઈ રહ્યા છો જે રસ્તે આપણે જઈએ છીએ તો બાજુની જ સાઈડમાં જ્યાં નદી વહે છે તો ત્યાં આવા નાના મોટા પાણીના ધોધ તમને જોવા મળી જશે, અને લોકો અહીંયા નહાતા પણ હોય છે, તો તમે અહીંયા નહાઈ પણ શકો છો, આ ધોધનો આનંદ લઈ શકો છો। અને તમે જોઈ રહ્યા છો વાંદરાઓ કૂદતા જોવા મળી જશે, તો અહીંયા વાંદરાઓ પણ બહુ બધા જોવા મળશે તમને, લોકો એને ખવડાવતા પણ જોવા મળશે। તો આ અનુભવ બહુ જ ખૂબસૂરત અનુભવ છે તમારે આ જટાશંકર મહાદેવ મંદિર સુધી પહોંચવાનો। અને જો તમે ટ્રેકિંગના શોખીન હો
તે ઉપરાંત તમને આવી જંગલો જેવી જગ્યાઓ ઉપર ફરવાનો શોખ હોય તો તમે આ જગ્યા જરૂરથી જરૂર વિઝિટ કરશો, તમને અહીંયા બહુ જ મજા આવશે। આપણે થોડાક આગળ પહોંચ્યા ત્યાં જ બાજુની સાઈડ જો આ ધોધ જોવા મળી જાય, બહુ જ ખૂબસૂરત ધોધ હતો। અહીંયા લોકો નાતા અને ફોટોગ્રાફી વિડીયોગ્રાફી બનાવતા તમને જોવા મળી જશે। તો આવા જ નજારો જોતાં જોતાં આપણે પહોંચ્યું જટાશંકર મહાદેવ મંદિર સુધી। અહીંયા તમે બોર્ડ જોવા મળી છે જટાશંકર મહાદેવ મંદિરનું, તો અહીંથી આપણે અંદરથી જંગલની સાઈડ જવાનું છે। ઉપરની સાઈડ પણ જવાય છે જ્યાં હનુમાન ધારા આવેલી છે, પરંતુ આપણે જટાશંકર સુધી જવાનું છે તો તે સીડીઓની રસ્તો છોડીને આપણો જંગલની સાઈડને જવાનું છે। તો ત્યાં તમને બોર્ડ અને દુકાન બંને જોવા મળી જશે, અથવા તો કોઈને પૂછી પણ લેજો કે અહીંથી ક્યાં જવાનું છે તો તમને બતાવી દેજો। જો તમે એકલા આવી રહ્યા છો અને ચાલુ દિવસે આવી રહ્યા છો તો થોડું ધ્યાન રાખજો। અહીંયા રસ્તો તમને થોડોક આડાવાળો છે, તમે જંગલમાં ભટકી પણ શકો છો, તો તમે થોડાક કોઈ ગાઈડને લઈને કાં તો કોઈને પૂછીને આ જગ્યાએ આવજો। અને તમને આવી નદીઓ અહીંયા જોવા મળી જશે, આ પેલી નદી છે, આની હજી પણ એક બે નદીઓ આવશે। તો આ રસ્તાઓમાં જંગલ જેવો રસ્તો ના જોવો તો પથ્થરવાળો રસ્તો છે, તે પથ્થરવાળા રસ્તાઓ થઈને તમારે જટાશંકર મહાદેવ સુધી પહોંચવાનું છે। જોયા તો નદી વહેતી, લોકો અહીંયા નાહી પણ રહ્યા છે અને આ પાણીના ધોધનો આનંદ પણ લઈ રહ્યા છે। તો આ નદી વટો તો થોડુંક જોઈને સંભાળીને વટજો, તમારે બૂટ ચંપલ લઈને આવ્યા તો પલળ છે તે પણ, તો થોડું ધ્યાન રાખીને આ નદી પસાર કરજો અને બહુ અંદર સુધી ના જતા, કારણ કે જંગલ વિસ્તાર છે તો અંદર કોઈ પણ પ્રાણી કંઈ પણ આવી શકે છે। તો જે રસ્તો છે એ રસ્તા ઉપર જ ચાલજો, બહુ આડાવાળા જવાની કોશિશ ના કરતા। અહીંયા જોઈ રહ્યા તો પાણી કેટલું શુદ્ધ ચોખ્ખું પાણી તમને અહીંયા જોવા મળી જશે। તો અહીંયા પાણી પણ બહુ જ ખૂબસૂરત, તમે ઉપરથી નીચે જોશો તો પાણીથી નીચે પથરા પણ તમને ચોખ્ખા જોવા મળી જશે। અને આ છે જટાશંકર મંદિર સુધી પહોંચવાનો 1 કિલોમીટર જેવો રસ્તો છે, તો એ બધો આવો પથ્થરવાળો રસ્તો છે, તે પથ્થરવાળા રસ્તાઓ થઈને તમારે જવાનું છે। અને તમને અહીંયા રસ્તે એરા પણ જોવા મળી જશે કે કઈ તરફ જવાનું છે, તો તે જોતાં જોતાં તમે જટાશંકર સુધી પહોંચી શકો છો। પૂરો જંગલ વિસ્તાર તમે જોઈ રહ્યા છો, બધા જંગલોમાં થઈને તમારે જટાશંકર મહાદેવ સુધી પહોંચવાનું છે। અને જો જટાશંકર લખેલું તમને મળી જશે તો એ તો આજુ તમારે જતાં જવાનું છે। અને આ રસ્તો બહુ પથરિયાળ રસ્તો છે, તો તમે સોઈ સંભાળીને વિચારીને તમે અહીંયા ચાલતા જજો। ભારે વરસાદ ત્યારે આ મંદિરની વિઝિટ ના કરતા, વિઝિટ કરશો તો પાણી તમારી સામે આવશે, તમે આ પાર કરવામાં મુશ્કેલી થશે। તો ઓછો વરસાદ હોય, ક્લારકો વરસાદ ના હોય એ ટાઈમે તમે આ વિઝિટ કરજો। આપણે પહોંચી ચૂક્યા છીએ જટાશંકર મહાદેવ મંદિર, તમે આ જોઈ રહ્યા છો આ મંદિર। બહુ જ ખૂબસૂરત મંદિર છે આ જટાશંકર મહાદેવ મંદિર। અમે જ્યારે પહોંચ્યા બપોરના ટાઈમે, તો અહીંયા બપોરનું જમણવાર પણ ફ્રીમાં જમણ આપવામાં આવતું હતું, તો તમે એ પણ જમી શકો છો બપોરના ટાઈમે તમે આવો તો। અહીંયા તમે જોઈ રહ્યા છો આમ છે મંદિર, જટાશંકર મહાદેવ મંદિર, અને તમને દર્શન કરાવી લઈએ, તમે કરી લો આ જટાશંકર મહાદેવ મંદિરના। અને અહીંયા શિવલિંગથી લગાતાર પાણી આવતું રહેતું હતું, જોઈ રહ્યા છો તમે પૂજારી ન્યાય પાણી કાઢી રહ્યા છે, તો લગાતાર ત્યાંથી પાણી નીચેની સાઈડ આવતું રહે છે શિવલિંગમાંથી। તો દોસ્તો મેં તમને બતાવી દીધું જટાશંકર મહાદેવ મંદિર કેવી રીતે પહોંચશો। તો દોસ્તો કેવું લાગ્યું આ વિડીયો તમને, અને કેવું લાગ્યું આ મંદિર, કમેન્ટ કરીને મને જરૂરથી જરૂર બતાવજો। અને આવા જ વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ અંકુશ સવાણી ટ્રાવેલિંગ બ્લોગને સબસ્ક્રાઈબ અને બેલ આઇકોન જરૂર પ્રેસ કરો, કારણ કે જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી જાય।